કરીએ. કેમ છો? ફાઇન, મજામાં ને બધા? મિત્રો, આની આગળના ટોપિકમાં આપણે શું શીખ્યા? મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ એન્ડ સેન્ટીમીટરનું મીટરમાં. એ જ રીતે કિલોમીટરનું મીટરમાં કન્વર્ટ કર્યું અને મીટરનું કિલોમીટરમાં કન્વર્ટ કર્યું. હવે જુઓ, આજનો ટોપિક પણ કંઈક એવો જ છે. શું છે? તો મીટર અને સેન્ટીમીટર એકસાથે આપેલા છે, એને સેમીમાં કન્વર્ટ કરવાના છે. જુઓ, ફર્સ્ટ નંબર 28 મીટર 15 સેન્ટીમીટર. તો 28 મીટર છે, બરાબર છે, અને અહીંયા 15 સેન્ટીમીટર છે. તો મીટર અને સેન્ટીમીટર બંને સાથે જ આપેલા છે, એને સેમીમાં કન્વર્ટ કરવાના. તો કે સેમીમાં કન્વર્ટ કરવાના છે. જુઓ, હવે મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરશું? તો 1 મીટર = 100 સેન્ટીમીટર થાય. તો જે સંખ્યા મીટરમાં આપેલી હોય એને 100 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડે. તો અહીંયા પહેલાં આપણે બોક્સમાં લખશું 1 મીટર = 100 સેન્ટીમીટર. હવે જુઓ, 28 મીટર છે, એને આપણે કન્વર્ટ કરશું સેમાં, સેમીમાં. તો 28 × 100 સેમી + 15 સેમી, તો 2 થાળ લખવાના. હવે જુઓ, 28 × 100, તો 28 પાછળ કેટલા ઝીરો છે? 00, તો 00, બરાબર છે. અહીંયા આવશે સેમી પ્લસ 50 સેમી, તો 2800 સેન્ટીમીટર થાય પ્લસ 15 સેમી. હવે જુઓ, ડાયરેક્ટ એડિશન કરીએ. ઝીરોની અંદર 5 એડ કરો, અહીંયા આવશે 5. ઝીરોની અંદર 1 એડ કરો, તો અહીંયા આવશે 1. 8 × 8 એન્ડ 2 × 2, તો 2815 સેન્ટીમીટર આપણો શું આવ્યો ફ્રેન્ડ? આન્સર આવ્યો. બાળ મિત્રો, આપણે ફર્સ્ટ શીખી ગયા એવું જ છે, મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે 100 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડશે, અને પાછળની રકમ તો સેમીમાં જ આપેલી છે એટલે એનું એડિશન કરવું પડે. હવે જુઓ, નેક્સ્ટ 6 મીટર 35 સેન્ટીમીટર, શેને કન્વર્ટ કરવાનું? 6 મીટરને. તો જુઓ, અહીંયા બ્રેકેટમાં લખો 1 મીટર = 100 સેન્ટીમીટર. 6 × 100 સેમી + કેટલા છે? 35 સેન્ટીમીટર. 6 × 100 કેટલા થશે? 600 સેન્ટીમીટર + 35 સેન્ટીમીટર. હવે 600ની અંદર 35 શું કરવાના? એડ કરવાના. ઝીરોની અંદર 5 એડ કરો, આવશે 5. ઝીરોની અંદર 3 એડ કરો, 3 × 6 = 6. 635 સેન્ટીમીટર, એ શું આવ્યું? આપણો આન્સર આવ્યો. એને બ્રેકેટમાં લખવાનો. હવે જુઓ, 84 મીટર 60 સેન્ટીમીટર. જુઓ, શું છે? 84 મીટર છે એન્ડ 60 સેન્ટીમીટર. તો શેને કન્વર્ટ કરશું? 84 મીટરને કરશું. પહેલાં શું લખશું આપણે? 1 મીટર 100 સેન્ટીમીટર, એને આપણે બ્રેકેટમાં લખી લઈશું. હવે જુઓ, 84ને કન્વર્ટ કરવાના છે, તો 84 × 100 સેન્ટીમીટર એન્ડ 60 સેમી બેઠા લખશું. 84 × 100 સેન્ટીમીટર થાય, તો આ તો શું આવશે? 84 × 84 = 84 એન્ડ 00, અહીં આવશે સેમી, એટલે 8400 સેન્ટીમીટર + 60 સેમી. ઝીરોની અંદર 0 એડ કરો, 0. ઝીરોની અંદર 6 એડ કરો, 6. 4 × 4 એન્ડ 8 × 8 સેન્ટીમીટર. આન્સર આવ્યો 8460 સેન્ટીમીટર. જુઓ ફ્રેન્ડ્સ, તમને જો મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા આવડે તો આ સમ્સ પણ તમને ઇઝી જ પડે. તો સેન્ટીમીટરને મીટર અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનો છે, એટલે કે સેન્ટીમીટરમાં આપેલું હોય એને મીટર એન્ડ સેમીમાં કન્વર્ટ કરવાનું છે. તો જુઓ, 805 સેન્ટીમીટર, તો પહેલાં આપણે શું કરશું? એને છૂટા પાડશું.
जो 800 प्लस 5 बराबर, आ बे रकम आपणे शोधी पाड़ी के 800 प्लस 5 शू छे, सेंटीमीटर। हवे जुओ 1 मीटर बराबर 100 सेमी थाय ने, बराबर छे। तो आपणे सेंटीमीटर ने मीटर में कन्वर्ट करवानो छे, तो 100 पण शू कहेवाशे, सेमी ज कहेवाशे। तो अहींया 100 सेमी बराबर 1 मीटर, तो 800 डिवाइड बाय 100 सेमी प्लस कितना छे, 5 सेंटीमीटर। अब 800 डिवाइड बाय 100, 0 जैसे 0 जैसे, आ 0 गयो आ 0 गयो, कितना रहिया, तो के 8 मीटर प्लस 5 सेंटीमीटर। तो आपणो आंसर आवशे 8 मीटर 5 सेंटीमीटर। बॉक्स बनाओ मित्रों। जुओ पहले तो जी रकम आपेली हो छूटा पाड़ी देवाना, तो 800 प्लस 5 सेंटीमीटर, 100 सेमी बराबर 1 मीटर थाय, तो 800 डिवाइड बाय 100 सेंटीमीटर प्लस 5 सेमी, तो बैठा लखवाना 800 डिवाइड बाय 100, तो आंसर आवशे 8 मीटर 5 सेंटीमीटर। आ थयो आपणो आंसर। नेक्स्ट 7615 सेंटीमीटर। जुओ એજ રીતે અહીંયા પણ આપણે પહેલા રકમ છૂટી પાડશું, તો 7600 જુઓ શું બોલાય, 7615 સેન્ટીમીટર, તો 7600 પ્લસ 15 શું છે, સેન્ટીમીટર બરાબર। તો 100 સેમી બરાબર 1 મીટર। હવે જુઓ 7600 ને સેન્ટીમીટર માંથી મીટર માં કન્વર્ટ કરવા માટે 100 વડે ડિવાઇડ બાય કરવા પડે, તો 7600 ડિવાઇડ બાય 100 પ્લસ કેટલા છે, 15 સેન્ટીમીટર। હવે જુઓ 7600 છે, તો 7600 ડિવાઇડ બાય કેટલા, 100, 0 જશે 0 જાય, આ 0 ગયો આ 0 ગયો, કેટલા રહ્યા, 76, 76 મીટર પ્લસ 15 સેન્ટીમીટર। જુઓ અહીંયા લખો 76 મીટર 15 સેન્ટીમીટર, આ શું આવ્યો આપણો આન્સર। જુઓ ફ્રેન્ડ્સ, સેન્ટીમીટર ને મીટર અને સેમીમાં કન્વર્ટ કરવા માટે શું કરવા મળે, તો જે રકમ આપેલી છે બરાબર 100 ની, એને 100 વડે ડિવાઈડ બાય કરવા પડે, તો આપણો આન્સર આવી જાય 76 મીટર 15 સેન્ટીમીટર। ફ્રેન્ડ્સ હવે આપણે ફરી પાછા મળીશું એક સરસ મજાના નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય।